આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ હાઈવે પર મસમોટા ખાડાને લઈ 56 જેટલા વાહનોના ટાયર ફાટતા ભર વરસાદમાં તંત્રે ખાડા પૂર્યા. વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને લઈ વલસાડમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 સ્ટેટ હાઈવે તથા શહેરી રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ખગડધજ બન્યા છે. વલસાડ હાઈવે મુકુંદથી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ વચ્ચે મસમોટા ખાડાઓને લઈ માર્ગ બિસ્માર બન્યો છે, જેના કારણે અવારનવાર અકસ્માતની ઘટના વધી છે. રવિવારે બપોર બાદ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ પાનેરા હાઈવે ઉપર આવેલા જૈન મંદિર સામે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મસમોટા ખાડા પડી જવાથી 56થી વધુ કાર, પિકઅપ, ટેમ્પો તથા ટ્રકોના ટાયર ફાટવાની ઘટના બની હતી, જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ જિલ્લા ટ્રાફિક અને NHAI ટીમને જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમ અને હાઈવે ઓથોરિટીના સંયુક્ત પ્રયાસથી હાઈવે ઉપર વાહન વ્યવહાર અટકાવી ભર વરસાદમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમને ખાડા પૂરવાની ફરજ પડી હતી. वहाँ पे गड्ढा पड़ा है, वो अपना पंप यूनिवर्सल पेट्रोल पंप नहीं है, हाँ, उसके बाजू में गड्ढा पड़ा है. मैंने लगभग 4 बजे से लेकर अभी तक 56 टायर का मैंने रिपेयर किया, मतलब स्टेपनी भी डाला और जो ज़्यादा फट गया था उसका पेच ट्यूब डाल के मैंने काम करके दिया, लगभग 56 होगा. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મઢબલ ડેમની સપાટી વધતા 6 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં ફરી પાણીની આવક વધતા ડેમની સપાટી 72.25 મીટરે પહોંચી હતી. ડેમમાં પાણીની આવક 29,261 ક્યુસેક વધતા ડેમમાંથી વાપી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમના 6 દરવાજા 0.60 મીટરે ખોલી 14,883 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી વાપીની દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, ત્યારે તંત્રએ લોકોને નદી નજીક ના જવા અપીલ કરી હતી. સાવચેતીના ભાગરૂપે લોકોને સૂચના આપવામાં આવી હતી. પાડી દમણી છાપા હાઈવે પર શિફ્ટ કાર ચાલકે ઇકો કારને ટક્કર મારતા પલટી જતા અકસ્માત સર્જાયો. પલટી ગયેલ ઇકો કારમાં સવાર માતા પુત્રનો આબાદ બચાવ, શિફ્ટ કાર ચાલક ફરાર. પારડી દમણી છાપા હાઈવે પર ઇકો કારને સ્વિફ્ટ કારે ટક્કર મારતા ઇકો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. પારડી નેશનલ હાઈવે નંબર 48 દમણી છાપા બ્રિજ ઉપર અમલસાડ ખાતે રહેતા માતા પુત્ર વિક્કી ઠાકોરભાઈ રાઠોડ અને ભારતીબેન ઇકો કાર નંબર GJ15CH9515 લઈ વાપીથી પોતાના ઘરે અમલસાડ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળ આવી રહેલ સ્વિફ્ટ કારે ઇકો કારને ટક્કર મારતા ઇકો કાર હાઈવે પર પલટી મારી ગઈ હતી. જ્યારે અકસ્માત સર્જી સ્વિફ્ટ કાર ચાલક ભાગી છૂટ્યો હતો. સ્થળ ઉપર આસપાસના લોકો દોડી આવી કારમાં સવાર માતા પુત્રને બહાર કાઢ્યા હતા. આ બનાવની જાણ થતાં પારડી પોલીસની ટીમ દોડી આવી હતી. ઇકો સવાર માતા પુત્રનો આબાદ બચાવ થયો હતો, પરંતુ માતાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત થયેલ કારને બ્રિજ નીચે લાવી ટ્રાફિક ખુલ્લો કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ચિકન મોકલ્યું છે કહી વાપી ડુંગરામાં ચપ્પુનિયણે લૂંટ ચલાવનાર ભાણેજ બાદ મામો પણ ઝડપાયો. મામા ભાણેજ મળી મહિલાનું સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી તથા મોબાઈલ ફોન લૂંટી ગયા હતા. વાપી ડુંગરાના પલ એવન્યુ બિલ્ડિંગના ફ્લેટમાં 2 લૂંટારોએ પહોંચી મહિલાને જણાવ્યું કે રફીકભાઈએ ચિકન મોકલ્યું છે કઈ ઘરમાં ઘસી આવી ચપ્પુ વડે મહિલાને હાથની આંગળીમાં ઈજા પહોંચાડી તેણે પહેરેલ સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી તથા મોબાઈલ ફોન મળી કુલ ₹50,000 લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધા પામી હતી. આ લૂંટમાં સંડોવાયેલા મામા ભાણેજ પૈકી LCB ટીમે અગાઉ ભાણેજને સેલવાસથી ઝડપી પાડ્યો હતો. લૂંટમાં વાપરેલ મોપેટ તથા મોબાઈલ ફોન મળી કુલ ₹75,000 નો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા મામાને પણ સેલવાસથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
લૂંટના ગુનામાં સામેલ આસિફ ઇલિયાસે કુમરવર્ષ 25 રહેવાસી ટોકરખાડા સેલવાસને મોપેડ સાથે સેલવાસથી પકડી પાડ્યો હતો. સઘન પૂછપરછ કરતા તેના સગા મામા સોએબ ઉસ્માન શેખ રહેવાસી દાદરા સેલવાસ મૂળ રહેવાસી ઉમરસાડી તાલુકો પારડી સાથે મળી ચપ્પુની અણીએ મહિલા પાસેથી મંગળસૂત્ર, કાનની બુટ્ટી તથા મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. આ લૂંટના ગુનાનો મુખ્ય ભેજાબાજ મામો પણ સેલવાસમાં હોવાની બાતમી વાપી ડુંગરા પોલીસને મળતા પોલીસની ટીમ દ્વારા સોએબ ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી સોનાનો મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, ફોન સહિત લૂંટમાં વાપરેલ ચાકુ પણ કબજે કરવામાં આવ્યું હતું. સોએબ શેખ સામે પારડી, કપરાડા, ધરમપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ 5 ગુનાઓ નોંધાયેલા હતા. પારડી વલ્લભ આશ્રમ ખાતે નાણા મંત્રી સંતોના આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. પારડી વલ્લભાશ્રમ શૈક્ષણિક સંસ્થામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સંતો સાથે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરી હતી. વલ્લભાશ્રમ સંસ્થાના સંચાલક પૂજ્ય સ્વામી હરિપ્રસાદ દાસજી એમના સાથે સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ ગોગદાણી, દિનેશભાઈ સાકરિયા, કુશ સાકરિયા ભેગા થઈ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પૂજ્ય સંત શ્રી સ્વામી હરિપ્રસાદ સહિત તમામ સંતોને તેઓને સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિની વર્ષોની પરંપરા પ્રમાણે ભગવાન શ્રી રામ પણ સંદીપની ઋષિના આશ્રમમાં અને કૃષ્ણ ભગવાન પણ વશિષ્ઠ ઋષિની જે રીતે પૂજા કરીને એમના આશીર્વાદ લેતા હતા. ભારતીય જનતા પાર્ટી જ્યારે વર્ષોથી ગુરુ સંતોની સેવા, એમના આશીર્વાદ લેવા માટે વર્ષોથી ગુરુ પૂર્ણિમાના દિવસે વિશિષ્ટ સ્થળોએ જાય છે, એવી રીતે આજે વલ્લભ આશ્રમ ખાતે સ્વામીજીના આશીર્વાદ લેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સાથે સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ અને ડીઆઈના પ્રમુખ સતીશભાઈ અને પાર્ટી સાહેબના પ્રમુખ રાજેશભાઈ સહિત અનેક કાર્યકરોએ આજે સ્વામીજીના આશીર્વાદ લીધા અને ભવિષ્યમાં સારા કામ કરવા માટેની એમને પ્રેરણા. તો આ તાતા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.